રોજ દરભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો, તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવી છે. આ ઝુંબેશ ખાસ રીતે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી એક માસ અંતર્ગત 1000નો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે, જે અંતર્ગત 200 જેટલા આંખોની ચકાસણી હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે. તેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરું. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈની તમામ સરકારી ઓફિસો, ત્યાંના અધિકારી કર્મચારીઓ, એસટી નિગમ, પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો, સરકારી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાન, રિક્ષા એસોસિએશન, તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક રોડ સેફ્ટી અવેરનેસ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે, જે અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અત્યાર સુધીમાં 8-1 ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે. અને આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી એક આઈ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં સવારે 9 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી તમામ ડ્રાઈવરો અને જે લોકોને આંખની તકલીફ છે તમામને પોલીસ સ્ટેશન લાવી અને ફ્રી ઓફ ચાર્જ તેમની આંખોનું ચેકઅપ કરી એનું નિદાન કરવામાં આવનાર છે. 220 જેટલા આંખોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને ડભોઈ પોલીસનો પ્રયત્ન એવો છે કે આજના દિવસમાં 1000થી વધારે લોકોની આંખોનું ચેકઅપ થાય. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.